લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. ઉમરગામ પાલિકાના 5 કોંગ્રેસ નગરસેવકોએ કેસરિયા કરી લીધા. 6માંથી 5 કોંગ્રેસ નગરસેવકોએ કેસરિયા કર્યા. ઉમરગામ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા સુરેશ યાદવ ભાજપમાં જોડાઈ ગયા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં ભાજપમાં જોડાયા. ઉમરગામ નગરપાલિકામાંની કુલ 28માંથી 22 બેઠકો ભાજપ પાસે. હવે નગરપાલિકામાં કોંગ્રેસના માત્ર એક નગરસેવક બચ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જાણે ભરતી મેળો શરૂ થયો છે. ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં પણ ભંગાણ થયું. સિદ્ધપુરના ઉમેદવાર જાહેર થાય તે પહેલા કોંગ્રેસ તૂટી ગઈ. કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. સરપંચો, પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કર્યા. આ તરફ પોરબંદર જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખે રાજીનામું આપ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ મેપા ઉડેદરાનું રાજીનામું, શહેર પ્રમુખ અતુલ કારિયાનું પણ રાજીનામું. બંને આગેવાનો થોડા સમયમાં ભાજપમાં ભળી શકે છે. આગામી સમયમાં હજુ પણ પોરબંદર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે. તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ યથાવત છે. વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયા કરશે. આણંદ જિલ્લાના પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ કેસરિયા કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં ભળશે. બોરસદના બોચાસણની અક્ષરવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. અન્ય રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તેઓ કેસરિયા કરશે. આગામી દિવસની અંદર મને પૈસાની ભૂખ નથી, સત્તાની ભૂખ નથી, મેં કોઈ માંગણી કરી નથી, હું મારા વિચારોથી જોડાયો છું. એ સૌ 900 પદાધિકારી કોંગ્રેસના હોય, એનસીપીના હોય કે અપક્ષ હોય, સૌ જોડાઈ રહ્યા છે. ને ભારત દેશ માટે જે 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં જે પરિવર્તન લાવ્યા છે, એ દેશ સાથે આજે એમની વિચારધારા સાથે સૌ આ પદાધિકારીને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી એમને આવકાર આપે છે. ગાંધીનગરના કોલવડામાં મંદિરમાં દર્શન કરવાની બાબતે બવાલ થયાનું સામે આવ્યું. મંદિરમાં દર્શન કરવાની બાબતે બોલાચાલી થતા ગડદાપાટુનો માર મરાયો હોવાનું સામે આવ્યું. આ ઘટનામાં લોખંડના પાઇપ વડે માર મરાયો અને એસિડ નાખ્યાનો પણ આક્ષેપ થયો છે. સમગ્ર મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના ગોકુલનગર આવાસ યોજનાના મકાનોમાં કૌભાંડ થયાના આક્ષેપો કરાતા તંત્રએ તપાસ હાથ ધરી. કથિત કૌભાંડમાં 2 કોર્પોરેટરના નામ પણ સામે આવી રહ્યા છે. 2 મહિલા કોર્પોરેટરના પતિએ ગરીબોના હકના આવાસ યોજનાના મકાનો પોતે અને તેમના 20 મળતિયાઓએ લઈ લીધા હોવાના આક્ષેપો થયા. કૌભાંડ થયાના આક્ષેપો થતાં મનપા તરફથી વેરિફિકેશન કરવાની સૂચના અપાઈ છે. બીજી તરફ મહિલા કોર્પોરેટરના પતિએ દાવો કર્યો કે તેઓ પાસે સ્લમ વિસ્તારમાં ઘર હોવાનો પુરાવો પણ છે. ઉપરાંત જે સંબંધીઓ તે વિસ્તારમાં રહે છે તેમને જ આવાસ યોજનાનો લાભ અપાયો છે. આવાસ ફાળવણીમાં કૌભાંડનો મુદ્દો ઉપજાવી કાઢેલો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે મનપા તરફથી તપાસ હાથ ધરાઈ છે. બાપદાદા વખતનું એ મકાન છે. અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા, એટલા માટે અમે અહીંયા મકાન લીધું. અને હું અત્યારે 50 વાગનું જ મારી પાસે મકાન છે, એ સૂચિતમાં છે. અમે કોઈ ગંગલાવાળા પૈસાવાળા નથી, એટલે તો અમે આ ફોર્મ ભર્યું ને કોઓપરેટર ઉઠીને આવા ફોર્મ ભરી. કૌભાંડની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે, એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો. તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે. એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે. કોઈ એવો મુદ્દો છે નહીં કે અહીંયા કૌભાંડ થયું છે. કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે. કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસૂરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે. આ અંગેની ગંભીર બાબત છે એટલે પ્રદેશનું માર્ગદર્શન માગશું અને પ્રદેશનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું. અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે.
રીકવાસ સમાચારોમાં આગળ વધીએ. રાજકોટના ધોરાજીમાં વિસ્માર રસ્તાના કારણે લોકો રોષે ભરાયા છે. ઉબડખાબડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને રસ્તા પર ઉતરીને હંગામો મચાવ્યો. આ મામલે રોષે ભરાયેલી મહિલા અને પુરુષોએ રસ્તા પર ચક્કાજામ કરીને રસ્તો રિપેર નહીં થાય તો સામૂહિક મતદાન બહિષ્કારની ચીમકી આપી. આ ધરણામાં રહીશોએ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો. ઉબડખાબડ રસ્તા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનું નિરાકરણ આવતું નથી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.